મિત્રો, બીએડ અને બીએડ એમએડ માટેની આ આન્સર કી છે. તમારા પેપરની ઉપરની સાઈડ લખેલું હોય છે પેપર ટુ સેટ બી, એના માટેની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલામાં આવશે આન્સર એ સોફ્ટ, બીજામાં આવશે બી સેન્ડર, બરાબર છે. ત્રીજામાં આવશે રિસીવર, ચોથામાં આવશે નોન વર્બલ, ત્યારબાદ જોઈએ પાંચમાં આવશે ચેનલ, પછી રિટર્ન, બરાબર. આગળ જોઈએ, આમાં આવશે રિએક્શન, પછી લેટર, ઈમેલ, ટેલિફોન, એક્ઝામ્પલ ઓફ ચેનલ, આઈ થિંક, આઈ વિલ બાય, ધેય શૂઝ, ધેય ફિટ રિયલી વેલ, ત્યારબાદ એ ઓપ્શન આવશે. પછી ડી ઓપ્શન આવશે. તમે ચેક કરતા જજો તમારો જે પેપર સેટ હોય એ પ્રમાણે. ત્યારબાદ બી શો પર્પઝ, બી હેવ માય હેર કટ, બી બાય આસ્કિંગ, બરાબર. સ્ટીલ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, કોમ્પ્યુટરના બેઠા એમસીક્યુ આવી ગયા છે મટીરિયલમાંથી, મોજ કરી દી. આમાં આવશે યાહુ. બી આવશે બેનર, ડોટ્સ પર ઇંચ, ડીપીઆઈનું ફૂલ ફોર્મ, કોમ્પ્યુટરમાં ભૂલ આવતી હોય એને બગ્સ કહેવાય. એક્સટેન્શન કયું આવે શિક્ષણ માટે? એજ્યુકેશન ડોટ ઇડીયુ. સર્ચ એન્જિનમાં ટીચર ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે. વિષયવસ્તુને અસરકારક એનિમેશનથી રજૂ કરી શકાય. આમાં આવશે ઇલેક્ટ્રોનિક મીડિયા અને શિક્ષણ પ્રતિયોગીકરણ. શિક્ષક જોડે વાત કરવી હોય તો ઓનલાઈન ચેટ દ્વારા થઈ શકે, બરાબર. ત્યારબાદ ડોટ નેટ, ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસ પ્રોવાઈડર, આઈએસપી, મોડેમ, ત્યારબાદ જોઈએ HTTPS પ્રોટોકોલ ની સલામતી માટે HTTPS, આમાં ઉપરના બધા જ આવશે. ત્યારબાદ જોઈએ વેબ પૃષ્ઠને લખવા માટે નીચેનામાંથી HTML નો ઉપયોગ થાય, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મ એવોર્ડ, પછી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ GDPનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ જોઈએ આ જે એરક્રાફ્ટ હતું એનું તેજસ નામ હતું, પછી RSS સાથે જોડાયેલ મોહન ભાગવત. ત્યારબાદ નીચેનામાંથી કઈ મોટી જીવન વીમા કંપની છે? LIC જીવન વીમા કંપની છે મોટામાં મોટી. ભારત આ અંગ્રેજી સાહિત્ય મહાન લેખક ઇંગ્લેન્ડના હતા શેક્સપિયર. હવે ભારતની કીધી છે ને એટલે LIC આવે. હિમાચલ સિમલા, રાજધાની સિમલા છે. કંડલા ખાતે 1998માં જળ જીવન મિશન જે ચાલે છે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ. ২૦૨૦ માટેનું સંરક્ષણ બજેટ, ડિફેન્સ બજેટ હતું US. તાજેતરમાં કુંભમેળાનું હરિદ્વારમાં આયોજન થયું હતું. આમાં યાસ આવશે કરંટ અફેર્સ. કોવિશિલ્ડ, સિરમ ઇન્ડસ્ટ્રીઝ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, મિતાલી રાજે 10,000 રન પૂરા કરી દીધા છે. ત્યારબાદ 5% કેટલા થાય? 0.025. આમાં એ જવાબ આવશે. તમે
કરતા જશો એટલે આવડતું જશે એવા હતા એમસીક્યુ. એમાં 39,000, 13, 39,000, 1056માં ન્યૂનતમ અંક ઉમેરતા 23થી વિભાજ્ય બને, 2 ઉમેરો એટલે 23થી વિભાજ્ય બને, બરાબર છે. 4નું વર્ગમૂળ આ બેઠો પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર છે. ચાર આવશે, શ્રેણીમાં ખૂટતો અંક 66 આવશે, કારણ કે ગેપ શોધી લેશો એમ જેમ કીધું હતું એ પ્રમાણે. ત્યારબાદ આમાં આવશે ડી આન્સર. ત્યારબાદ એક પ્રથમ 22 સ્પર્ધકો, એમાં આવશે 44 આન્સર. ત્યારબાદ આમાં આવશે ડી આન્સર માં 69 વર્ષ, તંત્ર અને સુવ્યવસ્થા, પછી આમાં આવશે રૂપાંતરણ અને વૈવિધ્ય, સુવાચ્યતા અને અક્ષર. તમે જોતા જાજો, હું આખા ક્વેશ્ચન નથી બોલતો જેથી કરીને ફટાફટ સોલ્યુશન થાય. વૃદ્ધાવસ્થા અને બાળપણ, પ્રાકૃતિક કૃત્રિમ, આમાં આન્સર આવશે 2. ઉત્તરથી દક્ષિણ શરણકોળ બને મિત્રો, 4:3, 40.5 જવાબ આવશે. સૂત્રો આપણે આપેલા હતા ટેલિગ્રામમાં, એમાંથી 3 સૂત્રો પૂછાઈ ગયા છે, મજા આવી ગઈ તમને મને બેયને. ત્યારબાદ સી 0 આવે, આમાં પૂર્ણ વર્ગ આવશે. આન્સર 1729 આરડી રામાનુજન, આમાં પાય આર સ્ક્વેર એચ અને 1000નું એક વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હતું, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ 816 આવશે. ઝીંક બાકી બધી અધાતું છે. માદાના શરીરમાં અંતફલન થાય, સ્થિર લટ સરકતું, આન્સર શું આવશે? બી આવશે, બી, બરાબર છે. સી આવશે, સોરી, સી, સી, સ્થિત સરકતું ને લોટણ. ત્યારબાદ આવશે પુષ્પના સૌથી અંદરના ભાગને શું કહેવાય? સ્ત્રી કેસર. ડુંડાને દાણા વડે કાઢવાને છડવું કહેવાય. ત્યારબાદ ચુંબકને કયા પદાર્થોને આકર્ષે છે? બધા જ પદાર્થોને આકર્ષે મિત્રો. પછી સ્ટેનલેસ સ્ટીલનું તાંબાનું ઉષ્માનું વધુ વાહક છે, શ્વસન છિદ્રો વડે શ્વસન કરે, હવા અંદર લે કોકરોચ. મુખ્ય ખોરાક 2 પ્રકારના છે, માંસાહારી શાકાહારી, 20.06 થી 24.42 અંશ, આમાં સ્લેટ આવશે. એમાં આવશે કાલીબંગન, હડપ્પીય સભ્યતાનું મુથિયમ અખત, વાતાવરણમાં ઓક્સિજનનું 20.99 એટલે કે 21%, પછી 0.5% બેઠકો અનામત છે. હવે લાલ રંગનું હોય નિશાને માંસાહારીની નિશાની દર્શાવે છે, તક્ષશિલા બંગાળ આવશે. પછી દાદાભાઈ નવરોજી, ત્યારબાદ વ્યોમેશચંદ્ર બેનર્જીએ 1985માં આવેલ પ્રથમ હિન્દી રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ હતા. કુલ વિસ્તાર 32,87,263, માધ્યમિક વર્ગના શિક્ષક તરીકે અવલોકન કરો છો, એમાં આવશે તમારો જવાબ સી. ત્યારબાદ શિક્ષક તરીકે તમે વર્ગમાં ભણાવી રહ્યા છો તો તમારે શું કરવાનું છે? પ્રશ્નોત્તરી પૂછવાની છે, ધ્યાન આકર્ષિત કરવા, પછી સી જવાબ આવશે. સી જવાબ આવશે, ડી જવાબ આવશે 95મા નંબરના ક્વેશ્ચનમાં.
छनुमा आवशे ए अभ्यासक्रमनी आवश्यकता। 97 विद्यार्थी द्वारा प्रश्नोना असरकारक रीते जवाब आपवा। त्यारबाद संकलनात्मक स्पष्टतानुं स्तर घणी वखत करवा जोईए मूल्यांकन। जवाब सी आवशे 100 शांतिथी निरीक्षण करीने पछी व्यवस्था करवी जोईए। ત્યારબાદ વર્ગ પછી ગેરવર્તનનું કારણ પૂછવું જોઈએ અને હલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ 101। ત્યારબાદ સી જવાબ આવશે ત્રિમાર્ગીય પ્રક્રિયા છે। ત્યારબાદ એ જવાબ આવશે વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહાર। શિક્ષક કયું કૌશલ્ય સૌથી વધુ ઈચ્છનીય છે જો એ જવાબ આવશે 104। 105 ડી જવાબ આવશે। एक सौ छ में डी जवाब आवशे ध्यान आकर्षित करवा। बी जवाब अपने व्यवहार प्रस्थापित करवो जोईए। त्यारबाद जोईए एक शिक्षक की गुणवत्ता प्रतिबिंबित थाय छे के प्रश्न छोकरा केवा पूछे छे। पछी सी जवाब आवशे 109 में। 110 માં ડી જવાબ, 111 માં એ જવાબ અને 112 માં જવાબ આવશે ઉપરના તમામ। 13 જવાબ આવશે ડી વિચારવા ફરજ પાડે છે એ માં આવશે ડી રસપ્રદ હોવું જોઈએ। 116 વર્ગના વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણના છે મિત્રો। 117 આવશે સારા શિક્ષકોની નિમણૂક કરવી। 116 પ્રમુખ કાર્ય શું છે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું અને ઉત્તેજિત કરવું બરાબર। ત્યારબાદ વિદ્યાર્થીઓ સારા મૂલ્યાંકનના સંસ્થાપનો શ્રેષ્ઠ માર્ગ કયો છે શિક્ષક જ આદર્શ હોય તો જ વિદ્યાર્થી આદર્શ બને ને ડી લાસ્ટમાં બરાબર। તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યું તો, કારણ કે બધી અપડેટ હું તમને આપતો રહીશ। બીએડને લગતી તમારું એડમિશન કઈ રીતે થશે, ક્યારે મેરિટ પડશે અને કઈ રીતે જોવું, અને આ તમારી પ્રોવિઝનલ આન્સર કી છે, હજી એક ફાઇનલ આન્સર કી આવશે એના પ્રમાણે તમારું મેરિટ નક્કી થશે। મને ખબર છે બધા વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોયા છે એ બધા એક પાસ તો થઈ જ ગયા છે, 60 માર્ક્સ બધાને છે જ બરાબર છે, કારણ કે પેપર બહુ સારું હતું, ઇઝી હતું અને આપણે જેટલું કરાવ્યું હતું એમાં 35-40% બેઠું પૂછાઈ ગયું હતું અને બાકી આપણે જે કન્ટેન્ટ આધારિત સમજાયું હતું બધાને સમજણ આપી હતી એ આધારિત જ હતું બરાબર, કાંઈ અઘરું નહોતું। એટલું તમને આવડી ગયું હશે મને ખબર છે, પૂરો વિશ્વાસ છે તમને બધાને એડમિશન મળી જશે બરાબર છે। તો ચેનલ સાથે જોડાઈ રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને કાંઈ નવી અપડેટ આવે એડમિશનને લગતી તો તરત તમને ખબર પડે। તો મિત્રો નેક્સ્ટ આન્સર કીમાં મળીએ। જય હિન્દ, જય ભારત।